સ્ટુડન્ટ્સ આજે આપણે સરસ મજાનો આગળ રાજા અકબર વિશે વાતો કરવાની છે આપણે છેલ્લે છે એ શેરશાહ સૂરી વિશે વાત કરી હતી હવે આજે આપણે રાજા અકબર જેનો જન્મ છે એ ઈસવીસન પંદરસોને છપ્પનમાં થયો અને એમનું મૃત્યુ છે એ સોળસોને પાંચમાં થયું હતું બરાબર ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવનાર રાજા હોય તો એ હતા રાજા અકબર તેમનો જન્મ ઈસવીસન પંદરસો ને બેતાલીસમાં અમેરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો તેમનો શાસનકાળ પંદરસો ને છપ્પનથી સોળસો ને પાંચ હતો બરોબર એમનો જન્મ ઈસવીસન પંદરસો ને બેતાલીસમાં થયો હતો એમ એ તેઓ આમેરકોટના એક હિન્દુ રાજપૂત રાજાના ઘરે તેમનો જન્મ થયો હુમાયુના અવસાન બાદ માત્ર તેર વર્ષની ઉંમરે જ તેના પિતાનું અવસાન થતાં તેના એક વફાદાર સરદાર બહેરામ ખાનના રક્ષણ તરીકે બહેરામ ખાને એના એક રક્ષક તરીકે એમનો ઉછેર કર્યો અને એમની જ દોરવણી હેઠળ એમને રાજ્ય વ્યવસ્થા સંભાળી હતી ત્યારબાદ એને દિલ્હી અને તેર વર્ષની ઉંમરે જ એને સૌ પ્રથમ વખત પાણીપતનું બીજું યુદ્ધ થયું જે રાજા અકબર અને હેમુ વચ્ચે હતું હુમાયુના અવસાન બાદ રાજા અકબર અને હેમુ વચ્ચે છે એ ઈસવીસન પંદરસો ને છપ્પનમાં પાણીપતનું દ્વિતીય એટલે કે બીજું યુદ્ધ થયું હતું તેમાં અકબરનો વિજય થયો અકબરે પંજાબથી બંગાળ દિલ્હી ગુજરાત સુધીના મોટાભાગના રાજ્યો પર સત્તા સ્થાપી ધીમે ધીમે અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું યુદ્ધ હલ્દી ઘાટીનું યુદ્ધ થયું આ હલ્દી ઘાટીનું યુદ્ધ છે એ ઇતિહાસમાં નોંધપાત્ર ગણવામાં આવે છે ઇતિહાસમાં નોંધપાત્ર એટલા માટે ગણાય છે કે આ યુદ્ધમાં મહારાણા પ્રતાપ અને એના ઘોડાની જે સ્ટોરી છે એ ખૂબ જ પ્રખ્યાત થઈ હતી એના કારણે આ યુદ્ધ છે એ ખૂબ જ નામના પામ્યું હતું ધીમે ધીમે છે એ સત્તામાં થોડીક ખેંચ ઊભી થઈ અને તેમ છતાં પણ એણે છે એ બહેરામ ખાનનું ખૂન થઈ ગયું ત્યારબાદ ચિત્તોડના અને રણથંભોળ મેળવવા માટે એણે છે એ આ હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું બરોબર ત્યાર પછી આપણે જોઈએ તો કે એણે પોતાના રાજ્યનો વિસ્તાર તો વધાર્યો સાથે સાથે તે એક ખૂબ જ ઘણા બધા રાજા સોરી ઘણા બધા રાજ્યનો રાજા પણ બન્યો જેમાં તે સામ્રાજ્ય વધારતા કંદહાર કાશ્મીર કાબુલ સાથે સાથે બલુચિસ્તાન કાશ્મીર દક્ષિણમાં અહેમદનગર જેવા વિસ્તાર સુધી તેણે પોતાની વિજય યાત્રા લંબાવી હતી અકબરે ફતેપુર શિકરીને અંતે રાજધાની બનાવી અને અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું ફતેપુર સિકરી છે એણે ઘણા બધા રાજ્ય પર ફતેહ એટલે કે વિજય મેળવ્યો હતો એના કારણે એને છે એ આ રાજ્યનું નામ એટલે કે આ નગરનું નામ ફતેહપુર એવું રાખવામાં આવ્યું હતું ત્યારબાદ એણે પોતાના શાસનકાળ દરમિયાન ઘણા બધા એવા કાર્ય કર્યા છે જેમાં તેણે પોતાના આ રાજ્યની છે એ રાજધાની બનાવી એમાં અનેક ભવનોનું નિર્માણ કર્યું તેણે એ પોતાના શાસનકાળ દરમિયાન એણે ગુજરાતના જે શાસકો હતા રાજપૂત શાસકો એની સાથે એણે ઉદારનીતિ દાખવી ઉદાર નીતિ એટલે કે ખૂબ મોટા મન રાખી અને એણે છે એ રાજપૂત શાસકો સાથે સામાજિક સંબંધો બાંધ્યા સામાજિક સંબંધો એટલે કે એની એક રાણી હતી સોરી એક રાજકુમારી હતી રાણી જોધાબાઈ એમની સાથે રાજકુમારી જોધા એમની સાથે એણે છે એ લગ્ન કરી અને એક સામાજિક સંબંધ રાજપૂતો સાથે એણે એક સામાજિક સંબંધની સૌ પ્રથમ શરૂઆત કરી હતી રાજપૂતોને તેઓએ ઉચ્ચ પદોનો દરજ્જા પણ આપ્યા વીરતા અને સાહસ માટે રાજપૂતોએ છે એ હંમેશા અકબરને ભારત પર શાસન કરવામાં મદદ કરી હતી અકબર છે એ એક બિનસાંપ્રદાયિક શાસક હતો તે અલગ અલગ સંપ્રદાયમાં માનનારો હતો નહીં તેની માટે બધા જ ધર્મ છે એ એક સમાન હતા તે ઉત્તમ એકઠા કરી એટલે કે બધા જ ધર્મના જે ગ્રંથો હોય એમાંથી સારા સારા તત્વો એટલે કે સારા સારા વિચારોને ભેગા કરી તેણે એક ગ્રંથનું નિર્માણ કરાવ્યું હતું અને એ ગ્રંથને નામ આપ્યું દિને ઇલાહી નામના બધા જ ધર્મો ગ્રંથોનો ભેગો મળેલો ગ્રંથ દિને ઇલાહી તેણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં પણ કરાવ્યો હતો ત્યારબાદ એણે સમાજ સુધારક બાળલગ્ન સતી પ્રથાનો પણ વિરોધ કરી યાત્રાવેરો પણ નાબૂદ કરાવ્યો હતો બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો ધર્માંતરણ એટલે કે એક ધર્મ જ પડવવાનો નહીં પોતે આ કોઈ પણ વ્યક્તિ છે એ પોતાની આઝાદીથી એ જે ધર્મ પાડવા ઈચ્છે તે ધર્મ પાડી શકે બરાબર ધીમે ધીમે તે છે એના સમયગાળા દરમિયાન છે એ ભારત આર્થિક રીતે પણ ખૂબ જ સમૃદ્ધ હતું આર્થિક રીતે સમૃદ્ધ હતું એટલા માટે એના સમયમાં છે એ આવા ઘણા બધા સ્થાપત્યો પણ જોવા મળે છે હવે આપણે અહીંયા જોઈએ છીએ કે એણે જે કાંઈ પણ રાજ્ય વિસ્તાર વધાર્યો હતો એ ભારતની ચારેય દિશામાં ફેલાયેલો હતો ખૂબ જ મોટું સામ્રાજ્ય તેણે પોતાના શાસનકાળ દરમિયાન સ્થાપ્યું હતું તેનું મૃત્યુ ઈસવીસન સોળસોને પાંચમાં થયું હતું મોટાભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ થઈ ગયું હતું એનું મૃત્યુ થયું એ પહેલાં છે એ મોટાભાગનું ભારત પર છે એ મુઘલ સામ્રાજ્યનું શાસન સ્થપાઈ ગયું હતું આવી રીતના અકબરે પણ પોતાનો શાસનકાળ છે એ ખૂબ જ ગણનાપાત્ર રીતે અકબરને છે એ ઇતિહાસમાં સ્થાન પામેલો રાજા તરીકે ગણવામાં આવે છે તો આજે આપણે અહીંયા સુધી રાખશું હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા એક નવા જ રાજા સાથે મળશું ઓકે